प्रणाम माधव विद्या संकुल ऑनलाइन टीचिंग में आपनो हार्दिक स्वागत छे। धोरण बे विषय छे गणित प्रकरण जोईशुं त्रण। तमे केटलू उचकी शको तो आपणे केटलू उचकी शकीए छे एवो प्रश्न छे। तो अहींया आपणे एवुं जोईशुं के आपणे केटलू उचकी शकीए छे। दाखला नंबर एक, नीचेनी वस्तुओ माटे आपेला बॉक्समां भारे माटे खरानी तथा हल्की माटे खोटू करो। तो आपणने उदाहरण आपेलू छे। तो पहला नंबरनुं उदाहरण जोईए कि जे बंने चित्रमांथी जे भारे छे तो एमां साचानी निशानी अने हलकू छे एमां खोटानी निशानी करेली छे। तो आपणे एવી જ રીતે બીજા બધામાં જે બોક્સ છે એની અંદર આપણે કરવાની રહેશે। તો પરીક્ષાની અંદર પણ આપણને આવા ચિત્રો પૂછાય છે અને આ ચિત્રોમાંથી કોઈ પણ પૂછાય તો આપણે જે ભારે હોય એમાં ખરાની નિશાની અને હલકું હોય તો ખોટાની નિશાની કરવાની સૂચના વાંચીને। તો આ બંને ચિત્રોમાંથી ભારે છે તો એમાં સાચાની નિશાની, હલકામાં ખોટાની નિશાની। એવી જ રીતે નીચે બે બોલ આપ્યા છે એમાં ભારે બોલમાં સાચાની નિશાની, હલકા બોલની અંદર ખોટાની નિશાની। દફતર છે અને કંપાસ, દફતર ભારે એટલે સાચું, કંપાસ હલકો એટલે ખોટાની નિશાની। એવી રીતે કોટ આપ્યો છે અને શર્ટ, કોટ છે વજનમાં ભારે એટલે સાચાની નિશાની, શર્ટ હલકો એટલે ખોટાની નિશાની। એવી રીતે અહીંયા ચિત્ર છે એમાં પણ આ નાનું છે એટલે હલકું છે એટલે ખોટાની નિશાની, તરબૂચ ભારે છે એટલે સાચાની નિશાની। આગળ જોઈશું, આ ભારે છે એટલે સાચાની, ચટ્ટાઈમાં હલકી છે એટલે ખોટાની નિશાની, બટન આપ્યું છે હલકું છે એટલે ખોટાની નિશાની, અને ટાયર છે એ વજનમાં ભારે એટલે સાચાની નિશાની છે। એવી જ રીતે લેપટોપ આપ્યું છે ભારે છે એટલે ખરું, અને મોબાઈલ હલકો છે એટલે ખોટાની નિશાની। હવે અહીંયા પણ વોટર બેગ અને ગ્લાસ આપ્યું છે એટલે વોટર બેગ ભારે છે એટલે ખરાની નિશાની, અને ગ્લાસ હલકું એટલે ખોટાની નિશાની છે। તો આવી રીતે તમારે સાચા ખોટાની નિશાની કરવાની રહેશે। પરીક્ષાની અંદર પણ આવી રીતે જ પૂછાય છે એટલે દરેક વિદ્યાર્થી આ આપણે નોટની અંદર લખતા નથી એટલે સ્વાધ્યાયબોધીમાંથી જોઈને અને તમારે તૈયાર કરવાનું રહેશે। હવે જોઈશું દાખલા નંબર બે, કે નીચેની વસ્તુઓ માટે આપેલા બોક્સમાંથી સૌથી ભારે માટે ખરાની નિશાની તથા સૌથી હલકી માટે ખોટું કરો। તો ઉદાહરણ આપેલું આપણને છે। હવે આપણે ચિત્રની અંદર તમે જુઓ કે આગળનો પ્રશ્ન જોયો છે એની અંદર બે ચિત્રો આપ્યા હતા, જ્યારે આ દાખલાની અંદર આપણને ત્રણ ચિત્રો આપેલા છે। તો આપણે એટલું ખાસ ધ્યાન રાખવાનું છે કે સૌથી ભારે અને સૌથી હલકી વસ્તુ જોવાની છે। તો ત્રણે ત્રણ ચિત્રમાંથી સૌથી ભારે વસ્તુ જે છે એમાં સાચાની નિશાની કરી છે અને જે સૌથી હલકી છે એમાં ખોટાની નિશાની કરેલી છે। એવી રીતે આપણે બીજા ચિત્રમાં જોઈશું, સૌથી ભારે પુસ્તક છે તો એમાં ખરાની નિશાની, અને જે પેજ આપ્યું છે ચોપડાનું તો એ હલકું છે તો ખોટાની નિશાની કરેલી છે। એવી જ રીતે નીચેના ચિત્રમાં જુઓ, સૌથી ભારે લાકડું છે એટલે એમાં ખરાની નિશાની, અને પીંછું છે એમાં ખોટાની નિશાની કરેલી છે। હવે જોઈશું નીચેના ચિત્રની અંદર, તો સૌથી ભારે છે પથ્થર તો એમાં ખરાની નિશાની એટલે કે સાચાની નિશાની, અને સૌથી હલકી સળી છે તો એમાં ખોટાની નિશાની છે। હવે નીચેના ચિત્રની અંદર પણ આપણે જોઈએ કે સૌથી ભારે જે જગ છે એમાં ખરાની નિશાની, અને જે ગ્લાસ છે એ હલકું છે તો એમાં ખોટાની નિશાની છે। તો આવી રીતે બે નિશાની કરવાની છે તો બે જ બોક્સની અંદર કરવાની, જે બોક્સ બાકી છે એમાં કંઈ પણ કરવાની જરૂર નથી। આમાં ખાસ ધ્યાન રાખજો, કોઈ ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ત્રણે ત્રણમાં ખરા ખોટાની નિશાની કરી દે છે એટલે એવી ભૂલ કરતા નહીં। હવે જોઈએ દાખલા નંબર ત્રણ, કે નીચેની વસ્તુઓ ચીચવા પર એટલે શીશો પર ક્યાં આવશે એ દર્શાવવાનું છે, ઉદાહરણ આપેલું છે। હવે આવા ચીચવા તમે ગાર્ડનની અંદર જાઓ છો ત્યારે તમે જોયા હોય છે, આપણે સામસામે બેસી જઈએ અને જેનું વજન વધારે હોય તો એ શું કરશે, નીચે આવશે, અને જેનું વજન હલકું છે એ ઉપર જશે। તો આની અંદર પણ એવું છે, તરબૂચનું વજન વધારે છે એટલે નીચે છે, અને આ જે આપ્યું છે એનું વજન હલકું છે એટલે ઉપર ગયું છે। તો આપણે પણ એવી જ રીતે કરવાનું છે, એ નીચે આપેલા છે એમાં જે વજન વધારે છે એ નીચે જશે અને હલકું છે એ ઉપર રહેશે। તો આવી રીતે આપણે જોડી દેવાનું છે, વજન વધારે તે અહીંયા જોડીશું, હલકું છે આ બાજુ જોડીશું।
तो तमारे पण आवी रीते जेम मैं जोड़ा है एवा स्वाध्याय पोतीमां पूरी देवानुं छे। कूकर वजन बारे एटले अहींया जोड़ीशुं, वाटको छे अलको छे एटले अहींया जोड़ी देवानो छे। हवे जोईए बूट आप्या छे वजनमां भारे छे तो नीचे छे अने कांसको छे ए वजनमां अलको एटले आ बाजु जोड़ीशुं। तो आवी रीते तमारे स्वाध्याय पोतीमां जोड़ी देवाना रहेशे। આગળ જોઈશું દાખલા નંબર 4, નીચેની વસ્તુ માટે છીંચવા એટલે કે શીશ ઉપર ત્યાં ક્યાં આવશે એ આપણે દર્શાવવાનું છે, ઉદાહરણ આપેલું છે। હવે અહીંયા તમે જુઓ કે બે ગ્લાસ અને જગ આપેલા છે, તો જગ જે છે એ નીચેના ભાગમાં છે અને બે ગ્લાસ અહીંયા જોડેલા છે, તો આપણે પણ એવી રીતે જોડવાનું છે। એક જે ડોલ આપેલી છે એને આપણે અહીંયા જોડેલી છે અને ગ્લાસ જે છે એ અહીં જોડીશું। હવે બે ઈંટો છે તો અહીંયા નીચે અને એક ઈંટ છે ઉપર, એવી રીતે એક છે આ બાજુ અને આ ત્રણનું છે એ આ બાજુ જોડી દેવાનું છે। હવે એક બોરી આપી છે એને અહીં જોડીશું, બે અહીં જોડીશું, તો આવી રીતે આપણે આ ચિત્રની અંદર પણ જોડી દેવાનું રહેશે। તો આ પાઠની અંદર આપણે આ વિડીયામાં અહીંયા સુધી જોયું, આગળનું છે પછીના વિડીયામાં જોઈશું। પ્રણામ।